પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભગવાન ભોળાનાથ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. દાહોદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને ભક્તોએ આખો મહિનો ઉપવાસ કર્યો છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કર્યો. દાહોદ શહેરના રબડાલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મા પાર્વતીનગરમાં પવિત્ર શ્રાવણ માસનું છેલ્લા સોમવાર 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિવ મંદિરમાં અનેક સુગંધી દ્રવ્યો અને જળ તથા દૂધની ભક્તિ ભક્તો મહાદેવની પૂજા કરી અભિષેક કરી રહ્યા છે. કેટલાક શિવ મંદિરોમાં ભગવાનના શણગાર પણ કરી રહ્યા છે. શ્રાવણ માસનો છેલ્લા સોમવારે હોવાથી ભક્તો ભગવાનના દર્શન કરવા શિવ મંદિરમાં આવી રહ્યા છે. આ વર્ષે શ્રાવણ માસે સોમવાર શરૂ થયો હતો. ભક્તો બિલીપત્ર ચઢાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરોમાં ભજન અને કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. મા પાર્વતીનગર મોહાલિયા રોડ રાબડાલ મેં મન કામેશ્વર મહાદેવ કા મંદિર હે. વહાં પર દો સાલ સે 56 ભોગ કા કાર્યક્રમ રખા ગયા. इस साल भी 56 भोग का कार्यक्रम रखा गया. सबके घर से प्रसाद आए, उसको अभी 8 बजे आरती के प्रसाद वितरण किया जाएगा और धूमधाम से सावन का लास्ट सोमवार का आयोजन इस प्रकार धूमधाम से किया गया. ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મા પાર્વતી નગરમાં અને મન કામેશ્વર પર શ્રાવણના છેલ્લા સોમવારે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ કાપડિયા, દાહોદ.